मित्रों आज आपने धोरण 3 विषय गुजराती में रिविजन करीशु। आगलो वीडियो आपने जो विकल्प और एक एक वाक्य प्रश्न नु रिविजन थी गयु। हम त्यार मोटा प्रश्न खड़ा खोटा खाली जगह विरुद्धार्थी समानार्थी ए बधा नु रिविजन आपने आ वीडियो में करीशु। चलो बधा छे सेम 1 और सेम 2 हिस्सा मांथी आपने बधी खाली जगह खड़ा खोटा जोई लईए। चलो एक एक वाक्य प्रश्नों जोया था आपने आगला वीडियो में एज रीतना मोटा प्रश्नों एक बे वाक्यों प्रश्नों पन तमारे स्वामाथी पाका करी लेवाना छे। आजे एक बे वाक्यों प्रश्नों छे ए पन तमारे सेम 1 अने सेम 2 नी स्वामाथी पाका करी लेवाना। चलो त्यारबाद आपने खोरा खोटा खाली जग्या जोई लईए। एना पछी आपने खाली जग्या पूछाशे। मानसों ने तापता जोई खटखट ने खाली जग्या लागी, नवाई के नवरास? तो के नवाई लागी। मानसो खाली जग्या थी तापता हता अने वांद्राओए तापनु करवा खाली जग्या भेगा करिया। तो पेलाई खाली जग्या मा आवसे लाल अंगारा अने बीजी खाली जग्या मा आवसे लाल मरचा। खटखटे हुपाहुप करी पोताना खाली जग्या ने बोलाव्या, मित्रों के वांद्राओ? तो के मित्रों ने बोलाव्या। उनारा मा खटखट ने खूब खाली जग्या थतो, હવે રેબઝેબ કે પરસેવો? તો કે પરસેવો થતો। આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી। શું કરવાની છોડી દીધી? તો કે ફિકર। તો આ રીતના તમારે પાછે 5 પાઠમાંથી ખાલી જગ્યા છે એ પાકી કરી લેવાની છે। ચલો હવે સેમ 2 માંથી એની સ્વામાંથી આપણે જોઈ લઈએ પાઠ 1 ની ખાલી જગ્યા। તમે સવારે આવશો ખાલી જગ્યા સાંજે, હવે કૌંસમાં એટલે કે? તો કે તમે સવારે આવશો એટલે સાંજે, એવું થાય? તો કે ના, તમે સવારે આવશો કે સાંજે, ખાલી જગ્યામાં આવે કે। સુકેતુ સાયકલ પરથી પડી જતા તેને ખૂબ ઈજા થઈ, ખાલી જગ્યા તે રડ્યો નહીં। અને કે તો પણ? તો કે તો પણ, તેને ખૂબ ઈજા થઈ તો પણ તે રડ્યો નહીં। મારી પાસે એક સાયકલ એક બાઇક છે, તો કે એક સાયકલ અને એક બાઇક। તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે, તમે વાતો કરો પણ ધીમેથી બોલો। ચલો ત્યારબાદ પાઠ 7 ની ખાલી જગ્યા। હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, નાના થવા માટે કે મોટા થવા માટે? તો કે જમણા હાથનો અંગૂઠો મોટા થવા માટે પકડવાનો હોય તો એમાં આવશે મોટા। ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા, વચલી કે ટચલી? તો કે ટચલી આંગળી પકડી નાના થતા। હનુમાન રાવણના સભાગૃહમાં રામના સેના તરીકે ઉપસ્થિત હતા, રામદૂત કે સેના નાયક? તો કે રામદૂત તરીકે ઉપસ્થિત હતા। લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી, લંકાની નગરી સેનાથી મઢેલી હતી? આરસે કે સોને? તો કે સોનેથી મઢેલી હતી। રાવણને ખાલી જગ્યા મસ્તક હતા, કેટલા મસ્તક હતા? 10 મસ્તક હતા, 20 તો હાથ હતા, મસ્તક 10 હતા। એના પછીની ખાલી જગ્યા, મમ્મી હસતી હોય ત્યારે કેવી લાગે? મલકતી મમ્મી। ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી। પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી। આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી, હોઠ ખુલ્લા રહી જાય તો બડબડતી મમ્મી, જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી। ચલો ખાલી જગ્યા પછી ખરા ખોટા, એટલે કે જે વિધાન સાચું હોય તો સાચાની નિશાની, ખોટું હોય તો ખોટાની નિશાની। ચલો સેમ 1 માં પાઠ 1 માંથી લઈએ। માણસો લાલ મરચા ભેગા કરી સરગાવીને બેઠા હતા, તો કે ખોટું। સુગરીને જરાય ઠંડી લાગતી ન હતી, તો કે સાચું। ખટખટને સુગરીની સલાહ ગમી, ખટખટ વાંદરાએ સુગરીની સલાહ ગમી? ઘર બનાવવાની સલાહ? તો કે ન ગમી, એટલે કે ખોટું। સરસ ઘર બનાવે છે એટલે લોકો તે પક્ષીને સુગરી કહે છે, સાચું। સુગરીનું નામ ખટખટ હતું, તો કે ખોટું, ખટખટ તો વાંદરાનું નામ હતું। સૌ વાંદરા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, સાચું। બધા વાંદરા ઠંડીથી બચવા તેમની પૂંછડીઓ ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા, તો કે ખોટું। ચટપટ સુગરીબાઈએ વાંદરાઓની ચિંતા છોડી દીધી, તો કે સાચું। ત્યારબાદ કેટલાક વાદરાને ધરતી પર ફરવા જવાનું મન થયું, તો કે
ખોટું વાદરા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા સાચું વાદરા એક પહાડની પાછળ જઈને બેઠા ખોટું મોટા વાદરાની જય પાછળ બેઠા હતા મોટા વાદરે નાના વાદરાને પોતાની ઓઠે લઈ લીધા સાચું વાદરા બડબડાટ હસવા લાગ્યા તો કે ખોટું સૂરજે દીવો સળગાવ્યો ખોટું દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદરા ખુશ થયા ખોટું પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું તો કે સાચું પોતાની જીતથી વાદરાની આંખો ચમકવા લાગી સાચું બધા વાદરા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો તો કે ખોટું ચલો આ રીતના બધા પાઠના ખરા ખોટા છે એ તમે બધા વાંચી લેજો ચલો હવે સેમ ટુ માંથી જોઈ લઈએ રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો કે સાચું રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા આસને બેઠા સાચું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી તો કે સાચું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા ખોટું કેમ કે એને સૈનિકો દોરડાથી બાંધીને લઈ ગયા હતા પોતાની જાતે ગયા નહોતા રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું તો કે ખોટું ચલો આ રીતના બધા પાઠના ખરા ખોટા છે એ એક વખત તમે પાકા કરી લેજો ચલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કોણ બોલે છે અને કોને કહે છે એટલે કે પાઠમાંથી વાક્ય કોણ બોલે છે એ આપને જો કહેવાનું છે ચલો આ વાક્ય કોણ બોલે છે પાઠમાંથી એનું નામ તમારે લખવાનું રહેશે તીખા વ્રતમાં મધ ન ચટાય આ વાક્ય કોણ બોલે છે શિરીન બોલે છે વ્રતમાં મધનો બાધ ન હોય આ કોણ બોલે છે શિરીનના મમ્મી હવે વ્રત લંબાવવાની જરૂર નથી આ કોણ બોલે છે શિરીનના દાદી આજે છેલ્લું વ્રત આ પણ શિરીન બોલે છે બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય આ કોણ બોલે છે શિરીનના મમ્મી ચલો ત્યારબાદ હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા આવું કોણ બોલે છે ચંદુ હાથી તું તો જાડથી જાડો છે આવું કોણ બોલે છે ટીકુ કીડી અરે હું મરી જઈશ આવું કોણ બોલે છે ટીકુ કીડી એક વાર તું જીતી એવું બોલે છે ચંદુ હાથી એક વાર હું હારી એવું બોલે છે ટીકુ કીડી ચલો એના પછી સેમ વન ને પાંચમા પાઠમાંથી જોઈ લઈએ નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે આવું કોણ બોલે છે જગ્ગું ના ના આ ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે એવું કોણ બોલે છે ચીમ્પુ ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો એવું બોલે છે મોન્ટી વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમત પણ થશે એવું કોણ બોલે છે જગ્ગું અને મોન્ટી એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો એવું કોણ બોલે છે મહાબલી તો આ રીતના સેમ વન અને સેમ ટુ બંનેની સ્વામાંથી કોણ બોલે છે તે તમારે પાકા કરી લેવાના ચલો એ જ રીતના મેં તમને પાકી બુકમાં વ્યાકરણમાં વિરોધી અર્થવાળા શબ્દો અને સમાનાર્થી અર્થવાળા શબ્દો લખાવેલા છે ચલો બધા છે એ બધા પાઠના પાકા કરી લેજો જો અહીં આ રીતના સમાનાર્થી શબ્દો એટલે કે જે શબ્દોનો સમાન અર્થ નીકળતો હોય એને કહેવાય સમાનાર્થી શબ્દો એટલે કે બીજો શબ્દ સુરક્ષિત હોય તો સુરક્ષિતને બીજું શું કહેવાય સલામત દિવસ હોય તો દિવસને દિન પણ કહેવાય અને દહાડો પણ કહેવાય બચ્ચું હોય તો બચ્ચુંને બાળક પણ કહેવાય સંતાન પણ કહેવાય એ રીતના તમારે સમાનાર્થી શબ્દો છે એ લખવાના છે ગંદુ ગંદુ તો કે ખરાબ પાણી પાણીનું બીજું નામ શું છે પાણીને બીજું શું કહેવાય તો કે જળ કહેવાય ચલો એ જ રીતના નીડર હોય નીડરનું બીજું નામ થાય બહાદુર એ રીતના તમે બધા આ સમાનાર્થી શબ્દો લખાવેલો છે એ બધા પાકા કરી લેજો ચલો ત્યારબાદ છે વિરોધાર્થી શબ્દ એટલે કે એકબીજાથી ઉલટો અર્થ ધરાવતા હોય એવા શબ્દોને કહેવાય વિરોધી અર્થવાળા શબ્દો જેમ કે સુરક્ષિત ઊંધો અર્થ લખવાનો સુરક્ષિત હોય તો અસુરક્ષિત દિવસ હોય તો દિવસનું ઊંધું રાત સવાર હોય તો સવારનું ઊંધું થાય સાંજ ગંદુ હોય તો ગંદુ તો એનું ઊંધું ચોખ્ખું અંદર તો બહાર મોટું તો નાનું એ રીતના વિરોધી એટલે કે ઉલટો અર્થ ધરાવતા હોય એવા શબ્દો તમારે લખવાના થાય દોસ્ત હોય તો દોસ્તનું ઊંધું દુશ્મન
दूर हो तो नजीक, नव हो तो जूनू, ए रीतना दिवस रात सवार सांज ए रीतना तमारे विरोधी शब्दों छे ए बधा पाकी बुक मांथी पाका करी लेवाना। चलो त्यार बाद नीचेना शब्दों में योग्य अक्षर पर बिंदी एटले के अनुस्वार मूकी शब्दों फरीथी लखो। एटले के आ बधा शब्दों छे सादा अक्षरो वाला छे, तमारे एना उपर अनुस्वर एटले के बिंदी लगावी અને વ્યવસ્થિત આખો શબ્દ બનાવવાનો છે। ચલો એના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન એટલે કે કાનો માતર, એક માત્ર, કાનો માથે મીંડું, દીર્ઘ હસ્વય, દીર્ઘવાળું, હસ્વવાળું, પછી કાનો માતર, માથે મીંડું, આવા બધા જે સ્વરની નિશાનીઓ છે, જેમ કે આપણે બારાક્ષરી લખતા હોય તો કે કોને કાનો કા, કોને હસ્વય કી, દીર્ઘ કી, હસ્વવાળું, દીર્ઘવાળું, એ રીતના અલગ અલગ નિશાનીઓ આવે છે। તો તમારે બધામાં આ નિશાનીઓ ઉમેરી જે લાગુ પડતી હોય એ નિશાની ઉમેરીને નવા શબ્દો બનાવવાના છે। જેમ કે ઉદાહરણમાં હન મન આ રીતના આપેલું છે, તો આપણે આ હનમનમાંથી એક નવો શબ્દ બનાવવાનો છે। તો આપણે નની નીચે હસવું કરી અને શું બનાવી નાખવાનો નવો શબ્દ, હનુમાન। એ જ રીતના મ ત જ, હવે આ શબ્દમાંથી આપણે કાનો હસવા આ બધી નિશાનીઓમાંથી જે લાગુ પડતી હોય એ નિશાની રાખી અને નવો શબ્દ બનાવવાનો છે। તો કે મને કાનો મા, તને કાનો તા અને જને દીર્ઘઈ જી, મત જનું બનાવી નાખ્યું મા તા જી। કસર, હવે કસરનું આપણે બનાવી તો કે કોને એક માત્ર કે, સ એમનેમ અને રોને દીર્ઘ રી, કસરનો શબ્દ બનાવ્યો કે સ રી। અગઠ, તો અગઠમાં અની માથે મીંડું, ગને દીર્ઘ અને ઠને કાનો માત્ર, એટલે અગઠનો નવો શબ્દ કયો બની ગયો, અંગુઠો। અગર, અગરમાં આપણે અને કાનો અને માથે મીંડું, ગ અને રોને દીર્ઘ, તો આ અગરમાંથી નવો શબ્દ બની ગયો આંગરી। અજન, હવે અજનમાંથી આપણે અને માથે મીંડું લગાવી અને નને દીર્ઘાય કરીને આપણે નવો શબ્દ બનાવ્યો અંજની। ટચલ, હવે ટચલમાં આપણે લને દીર્ઘય કરી અને નવો શબ્દ બનાવ્યો ટચલી। તો તમારે આ રીતના સ્વરની નિશાનીઓ જે લાગુ પડતી હોય એ સ્વરની નિશાની એ અક્ષર ઉપર મૂકી અને નવો શબ્દ બનાવવાનો છે। ચલો ત્યારબાદ તમને કાવ્ય પંક્તિ પણ પૂછાશે, એટલે કે તમારે પાપુમાં જેટલા પણ કાવ્ય આવ્યા છે એ કાવ્ય વ્યવસ્થિત એક વખત પાકા કરી લેવાના, કેમ કે કાવ્ય પંક્તિ પણ પૂછાઈ શકે। જેમ કે આ કાવ્ય છે તો તમારે આ પાકું કરી લેવાનું, આમાંથી ગમે તે ચાર કે પાંચ લીટી તમને પૂછી શકે। ત્યારબાદ એક આ કાવ્ય છે, પેજ નંબર 96 ઉપર ગીત આપેલું છે, ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચી ચી, એ પણ તમારે વ્યવસ્થિત પાકું કરી લેવાનું, એ કાવ્ય પંક્તિ પણ પૂછાઈ શકે। પછી એક આ આપેલી છે, લંકા તારી સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી, આ કાવ્ય પંક્તિ પાકી કરી લેવાની, એ પણ પૂછાઈ શકે ગમે તે ચાર લાઈન। પછી આ પાઠ 9માં રંગબેરંગી મસાલ્યું છે, એમાં એક કાવ્ય આપેલું છે, એ પણ પાકું કરી લેવાનું, આવ્યું રીંગણ, આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા, ધોઈ સુધારી લીધા, બાફી કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદરને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર। ચલો ઈ પણ થઈ શકે, અને આ બાજુમાં આપેલું છે ફોટો પાડું, ઈ પણ કાવ્ય પાકું વ્યવસ્થિત કરી લેવાનું, મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું, જોઈ ચમેલી અઢેલી ઉપ, ગુલાબ જોડે જો બેઠો પાડું, તું તો મમ્મી પરિસમાની, લે હવામાં ઉડતો પાડું, ખોલ જરીક આંખો તું સરખી કે પછી હું ઊંઘતો પાડું, રાખને મોઢું બંધ જરીક, નહીં તો જોબડબડતો પાડું, બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલ ગોટો પાડું। ચલો આ રીતના કાવ્ય જેટલા આપેલા છે તમારી પાપુમાં એ કાવ્ય પાકા કરી લેજો, એ કાવ્ય પંક્તિ પણ તમને પૂછાઈ શકે। ચલો ત્યારબાદ જોડકા પૂછાશે, એટલે કે અ વિભાગ આપેલો હશે એમાં પ્રશ્ન હશે અને બ વિભાગમાં એનો જવાબ આડા અવરો આપેલો હશે, તમારે વચ્ચે ઉત્તરમાં જી ખાનું ખાલી હોય એમાંથી જી જવાબ આવતો હોય એનો મૂળાક્ષર છે એ ખાનામાં લખવાનો। ચલો પહેલું છે ફેરફુદરડી, તો ફેરફુદરડીમાં શું કરવાનું હોય, શેની મજા આવે, તો કે ગોર ગોર ઘૂમવાની મજા, તો એમાં આવશે ચ। ક્રિકેટ, તો ક્રિકેટમાં આવશે કેચ પકડવાની મજા, ગ સ
संता कुकड़ी, संता कुकड़ी में आवे छुपाई जवानी मजा। क आंबली पीपरी, तो आंबली पीपरी में आवे झाड पर चढ़वानी मजा। ख फूटबॉल, तो फूटबॉल में आवे गोल करवानी मजा। ग तो आ रीतना तमारे बधा पाठ में एवा जे जोड़का आपेला होय ए जोड़का व्यवस्थित पाका करी लेवाना, सेम वन अने सेम टू बने माथी। चलो त्यार बाद नो छेलो प्रश्न हसे निबंध, एले के निबंध पन तमने पूछावानो छे। एले तमे बधा निबंध छे लेखन विकास में आपने जेटला निबंध करावेला छे बधा निबंध तमारे पाका करी लेवाना। लेखन विकास में निबंध करावेला छे, दिवारी नो छे, गांधीजी नो छे, मोर विषय नो छे, ए घणा बधा निबंधो छे, ए बधा निबंधो तमारे पाका करी लेवाना, गमे ते एक निबंध तेमांथी पूछाई शके। तो चलो आ रीतना गुजराती नो जे पेपर छे मैं तमने कीधुं ए रीतना बधा विकल्पो लीधो हूँ मोकलीश, एमांथी बधा विकल्पो पाका करी लेजो। ત્યારબાદ એક એક વાક્યના પ્રશ્નોના જવાબ સેમ વનની સ્વામાંથી અને સેમ ટુની બેયની સ્વામાંથી પાકા કરી લેજો। એક એક વાક્યના પ્રશ્નો જવાબ સૌથી પહેલાં લીઠામાંથી વિકલ્પો પાકા કરવાના, પછી એક એક વાક્યના પ્રશ્નો જવાબ કરવાના, બે ત્રણ વાક્યના પ્રશ્નો જવાબ કરવાના, ખરા ખોટા કરી લેવાના બધા પાઠના, ખાલી જગ્યા કરી નાખવાની બધા પાઠની, જોડકા કરી નાખવાના બધા પાઠના પાકા, ત્યારબાદ ઓલા જે નિશાનીઓ છે સ્વરની નિશાનીઓ લગાવીને નવો શબ્દ બનાવવાના એ બધું પાકું કરી લેવાનું, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે પાકી બુકમાં લખાવેલા છે વ્યાકરણમાં એ પણ પાકા કરી લેવાના બધા પાઠના, ત્યારબાદ કાવ્ય પંક્તિ એટલે કે પાપુમાંથી તમારે જેટલા કાવ્ય આપેલા છે એ બધા કાવ્ય છે વ્યવસ્થિત પાકા એક વખત જોઈ લેજો, એમાંથી ગમે તે ચાર પાંચ લાઇન ગમે તે કાવ્યની પૂછાઈ શકે। જોડકા અને નિબંધ છે એ તો તમને લેખન વિકાસમાં લખાવેલો છે, નિબંધ જેટલા લખાવેલા છે એ બધા પાકા કરી લેજો। અમુક વાક્યો છે એમ લેખન વિકાસમાંથી કરજો, અમુક તો તમને તમારા તમને એના વિશે ખબર હોય એ પણ તમે નિબંધમાં લખી શકો છો, એટલે કે એવું નહીં કે જે ટીચરે લખાવેલું હોય એ જ લખવાનું, સેમ ટુ સેમ તમને આવડતું હોય તો તમારી રીતે પણ લખી શકો છો। ચલો આ રીતના બધા જેટલા પ્રશ્નો કરાવ્યા એ બધું સેમ વન અને સેમ ટુની સ્વામાંથી વ્યવસ્થિત પાકું કરી લેજો અને વ્યવસ્થિત સારા અક્ષરે પેપર લખજો, પેપરમાં જવાબ લખવાના છે એટલે વ્યવસ્થિત અક્ષર સારા કરજો, પેન્સિલથી લખવાનું છે, અક્ષર ઉકલે એ રીતના સારા અક્ષરે લખવું, કેમ કે ગુજરાતીમાં અક્ષરના માર્ક્સ પણ કપાય છે, અને જોડણીની કે ભૂલ ન થાય એ રીતના વ્યવસ્થિત લખજો, જોડણીની ભૂલ હશે તો એના પણ માર્ક્સ કપાશે। ચલો વ્યવસ્થિત સારા અક્ષરે પાકું કરી લેજો અને પેપર પણ સારા અક્ષરે લખજો। થેન્ક યુ।